આપણે બે શબ્દ પ્રયોગ કરતા આવ્યા છીએ આત્મા સો પરમાત્મા એમ આપણે બોલીએ છીએ અને હકીકત છે મારી અંદર એક આત્મા બેઠો છે અને એ આત્મા એટલે કોણ છે બહાર રહેલા પરમાત્માનો એક નાનકડો અંશ છે એનો અર્થ એવો થયો સાહેબ કે મારે પહેલા કોને સાચવવાનું મારા આત્મા એટલે કે મને આપણા શાસ્ત્રો તો કહે છે કે ઋણ કરીને પણ ઘી પીજો એ ઘી અહીંથી બહાર આવે છે ખરેખર હકીકત એ છે કે જેનું નામ સુલભ સ્વરૂપ છે એ પરમાત્મા છે આ પ્રેમ ની વાત કરી એ તો જાણે બરાબર પણ આ અર્ચા સ્વરૂપ અને નામ સ્વરૂપ એવા ભગવાનને મારે ભજવા હોય એના દર્શન કરવા હોય તો મારે હેરાન થવાની જરૂર નથી એ જુદી વાત છે કે આપણે હેરાન થઈએ છીએ એનું એક કારણ છે કે આપણો છે આપણે ખરેખર વસ્તુ પ્રાપ્ત થાય તેનું મૂલ્ય કોઈ દિવસ કરતા આપણને તો જ મજા આવે છે હકીકતમાં તો શાસ્ત્રમાં દર્શનના ત્રણ પ્રકાર સુંદર સમજાવ્યા છે કારણ કે મારે જે પરમાત્મા સાથે મૈત્રી બાંધવી છે એનું દર્શન મારે ક્યાં કરવું એમ કહેવાય છે કે સ્વપ્નમાં જો પ્રભુની ઝાંખી થાય સ્વપ્નમાં આવે તો એ સાધારણ મંદિર અને મૂર્તિમાં દર્શન થાય જે આપણે વારંવાર જતા હોઈએ છીએ તો એ મધ્યમ દર્શન છે પરંતુ ઈશ્વરનું અપરોક્ષ દર્શન એ ઉત્તમ દર્શન છે અપરોક્ષ દર્શન એટલે શું અપરોક્ષ દર્શન એટલે પ્રત્યક્ષ નથી પરોક્ષ છે ઈશ્વર નો સાક્ષાત્કાર થઈ શકવો બહુ સહેલો છે ભલે બધા વડીલો સંતો મહંતો મુનિઓ છે કે ઇટ ઇઝ ડિફિકલ્ટ મને તો બહુ ડિફિકલ્ટ નથી લાગતું કેમ નથી લાગતું બહુ સીધી જ વાત ઈશ્વર કોઈક ઠેકાણે છે તે માને તે પરોક્ષ સાક્ષાત્કાર છે કોઈક ઠેકાણે ક્યાંક છે તે પરંતુ ઈશ્વર સર્વ ઠેકાણે છે ઈશ્વર ચો તરફ છે ઈશ્વર સિવાય બીજું કશું જ નથી અને છેલ્લું સ્ટેપ હું પોતે ઈશ્વરથી અલગ નથી એમ જે માને છે એ પ્રત્યક્ષ સાક્ષાત્કાર છે આપણે બે શબ્દ પ્રયોગ કરતા આવ્યા છીએ આત્મા સો પરમાત્મા એમ આપણે બોલીએ છીએ અને હકીકત છે મારી અંદર એક આત્મા બેઠો છે અને એ આત્મા એટલે કોણ છે બહાર રહેલા પરમાત્માનો એક નાનકડો અંશ છે એનો અર્થ એવો થયો સાહેબ કે મારે પહેલા કોને સાચવવાનો મારા આત્મા એટલે કે મને આ વાત જરૂરી નથી કે બધા જ ધર્મોમાં એક સરખી રીતે કહેવાય હોય પણ બધા ધર્મોમાં ખરેખર જુઓ તો આ એક જ વાત કહેવામાં આવી છે ધર્મો અર્થઘટનો જુદા જુદા છે બધા જ ધર્મો એ સ્વીકારે છે બુદ્ધે પણ કહ્યું અપદીપો ભવ તું તારો દીવો બન બીજા કોઈની જરૂર નથી તમે અંધકારમાં ચાલ્યા જાઓ છો ત્યારે કોઈની સામે પ્રકાશ ફેંકવાને બદલે તમે તમારી સામે પ્રકાશ ફેંકશો તો પણ બીજા લોકો તમારી સાથે અથડાશે નહીં સી કે હું બીજાને મદદ કરું પેલા તારી જાતને મદદ કરી લેતો તારા પગ ઉપર પૂરેપૂરો ઉભો થઈ જા એવું શક્ય ન બને કે સદાવ્રત કોઈક માટે ચલાવતા હોઈએ અને એ સદાવ્રત આપણે પણ જમતા હોઈએ જે અન્ય માટે છે એ મારા માટે નથી આપણા શાસ્ત્રોમાં અને ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભદ્રેશભાઈ સુંદર રીતે વાત કરી છે અને એમ કહે છે કે આપણે જન્મી લઈએ છીએ ત્યારે આપણી સાથે ત્રણ સંસ્થાઓ જોડાય છે આ ત્રણ સંસ્થા એટલે કોણ તો કે સૌથી પહેલું તમે જેમાં જન્મ્યા છો એ સૃષ્ટિ છે સૌથી પહેલા તમે જેમાં જન્મ્યા તે સૃષ્ટિ બીજું

આપણે જે અત્યારના કહીએ છીએ ને કે તમારી અંદર સ્વસ્થતા રહે એવું કરો તો એ કરેલી પહેલી સેવા છે અને થાય છે કુટુંબ મમ્મી પપ્પા વગેરે બધા જ એની વચ્ચે તમે જીવ્યા જન્મ્યા છો જેને તમને હથળીમાં ઉંચક્યા છે હવે મોટા થઈ ગયા છો પહેલો શ્વાસ તો એ મા બાપની પાસે લીધો એમણે તમને ટેકો આપ્યો હતો વિનોબાજી તો ત્યાં સુધી કહે છે કે જન્મ જે દાયણ તમને બે હાથથી આપે છે છે એના માટે પણ સુખ પ્રાપ્ત કરાવવું એ તમારી ફરજ ભલે અજ્ઞાત હોય ભલે એને તમે ઓળખતા ન હોય પણ એને પહેલા ઠેકો આપ્યો છે ત્યારે તમે ભૌતિક જન્મ પ્રાપ્ત કરી શક્યા છો એટલે એ કુટુંબનું સંવર્ધન કરવું એ કુટુંબને સાચવવું એ તમારો બીજો ધર્મ છે અને પછી સૃષ્ટિ સૃષ્ટિ પર્યાવરણ આવે અવાજ આવે મારો અવાજ એવો નહીં હોવો જોઈએ મારાથી એવી રીતે સ્તોત્ર ઘરમાં પણ ન બોલાય કે જેથી કરીને મારો પાડોશી ડિસ્ટર્બ થાય આ જે ચિંતા કરે છે

હા જો આ પણ એક ગિફ્ટ છે ઈશ્વર તરફથી મળેલી નો નો થી સમય આપણે વાત કરતા હતા શરીરની કુટુંબ અને સમાજની અને સૃષ્ટિની આ સૃષ્ટિનું આપણા ઉપર ઋણ છે અત્યારે આપણે ખ્યાલ છે કે કોર્પોરેટમાં સીએસઆર નામનો એક શબ્દ નીકળ્યો છે

માત્ર ને માત્ર અમુક જગ્યાએ જ કરવામાં આવી છે તમે સૃષ્ટિને કેવી રીતે જુઓ છો તે સાચું નથી તમે જે જોઈ રહ્યા છો તે સાચું નથી પણ કશું બીજું સાચું છે આપણને એવું શીખવવા માંગે છે કે આ અત્યારે જે દેખાય છે એ ચહેરા સાથે વ્યક્તિ સાથે તારે એવી માયા નથી બાંધવાની કે જે માયા તને પાછા જતી વખતે તને રોકવાનું કામ કરે શાસ્ત્રનો અર્થ આટલો જ છે કારણ કે તમે જે જુઓ છો તેનું નષ્ટ થવાનું નક્કી છે તેનો નાશ નક્કી છે જે જન્મે છે તે મળે છે જે અહીં આવે છે તે પાછા જાય છે આ વાત આપણે સ્વીકારીને બેઠેલા છીએ આપણને પણ ખ્યાલ છે કે રાજા હોય મોટો હોય તો રાજા સાચા મોતી પહેર્યા છે આપણને ખ્યાલ છે કે રાજા પાસે નીકળો ત્યારે હંમેશા એની પ્રશસ્તી કરવી જોઈએ આ પરંપરા હજી પણ ચાલે છે સત્તા નજીક બેઠેલા લોકોની પ્રશસ્તિ ગમતી હોય છે એટલે રાજાના ગળામાં

બંને જગ્યાએ તમે ખોટા છો એનો અર્થ એવો છે કે તદ નષ્ટમ તમે જે જુઓ છો એ ખરેખર સાચું નથી